أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد برادران عزیز آجنا درسمان વધુ પડતો તો હું વિચારના અને સવાલો તમારી ખિદમતમાં પેશ કરવા ચાહું છું. ઓલમાએ કરામ ખુદાવંદે આલમ એ તમામ તર ઓલમાએ કરામને જઝાએ ખૈર અતા કરે અને લોકોની ખિદમતોને કબૂલ ફરમાવે. આ રિવાયત અને હદીસ ઈ છે જેને ઘણા ખરા ઓલમાએ કરામ પોતાની કિતાબની અંદર લખ્યા છે, બલકે અખલાકિયાતની કિતાબોની અંદર આ રિવાયત જરૂર તમને મળે કે અલ્લાહ તાલા જનાબે મૂસા પેગંબરને ફરમાવે છે કે એ મૂસા, મારી આ ચાર નસીહત અને વસિયતોને તું યાદ રાખજે. સૌથી પહેલી વસ્તુ ફરમાવે છે, એ મૂસા, જ્યાર સુધી તને યકીન ના આવે, તને સર્ટિફિકા ના મળી જાય કે અલ્લાહ તાલા તારા ગુનાને માફ કરી નાખ્યો છે, કરશે નહીં, અલ્લાહ ગફુરુ રહીમ છે, ઇન્શાલ્લાહ માફ કરી આપશે, એની રહેમતથી ના ઉમેદ ના થવું જોઈએ, એક્સેક્ટેરા એક્સેક્ટેરા એક્સેક્ટેરા, એ બધી વસ્તુ એક તરફ રાખી દો. અહીંયા અલ્લાહ તાલા કે છે, મૂસા, જ્યાર સુધી તને યકીન ના થાય સા પુરસા કે અલ્લાહ તારા ગુનાને માફ કરી નાખ્યો છે, પોઈન્ટ ફિનાલ દોસ્યે ક્લાસે, ત્યાર સુધી તું બીજાઓની એ બ્રોના તલાશ નહીં કરજે, શોધજે નહીં. હવે જો હું પહેલો સવાલ તમારી ખિદમતમાં રાખવા માંગુ છું એ છે, આપણે ગુનેગાર છીએ કે નહીં? આપણામાંથી કોણ કહી શકે છે હું ગુનેગાર નથી? કોણ એવો સાવકાર છે જે કહી શકે છે કે ના મારાથી કંઈ ગુનો નથી થયો? તમે આ હોટો સાંભળી રહ્યા હશો, ઇસ હમામ મેં સબ નંગે હે, જે ભી માનસ લાદુશમાં જાશે, હમામમાં જાશે, નાવાના રૂમમાં જાશે, એના શરીરમાંથી કપડા ઉતરવાના જ છે. કોણ કહી શકે છે કે બચપનો તો અમે કહી શકે છે એ વખતમાં ના બાલિગ હતા ના સમજ હતા, જવાનીનો જમાનો લઈ લ્યો, 15 વર્ષની ઉંમરમાં બાલિગ થયા, સમજદારી આવી. કોણ કહી શકે છે એ જમાનામાં આજ દિવસ સુધી મારાથી કાંઈ ભૂલ નથી થઈ, કઈ ગલતી નથી તે, ભલે માણસ પરહેજગાર કેમ ન હોય, અમુક મોટી મોટી ભૂલો અને ખતાઓ બી થઈ જાય છે જેની તરફ આપણો ધ્યાન બી નથી જતો કે આપણે ઈ ખતાને બી યાદ કરીને માફી માંગીએ અલ્લાહ પાસે. દાખલા તરીકે ગાડી ચલાવતા ચલાવતા જઈ રહ્યા છે, નેક ઇન્સાન છે, પરહેજગાર છે, મુત્તકી છે, સારો માણસ, ખરાબ માણસ નથી, પણ હું કીધો ને કે ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર. એક ખૂબસૂરત ઔરત પસાર થઈ, વધારે નહીં 5 મિનિટ માટે ખાલી એના ચહેરા ઉપર નજર ગઈ અને લજ્જત ભરી નજર ચાલી ગઈ. અલ્લાહ બચાવીને રાખે આપને કે અલ્લાહ તાલાએ આ કેટલી પ્યારી મખલુક બનાવી છે 5 મિનિટ માટે. પછી ભલે ખ્યાલ આવી ગયો, અસ્તગફરુલ્લાહ, હું આ શું કરી રહ્યો છું, આ તો અલ્લાહની નાફરમાની છે, ગુના છે, પાછો કોઈ બી દિવસ હું જોયો જ નહીં, કોઈ દિવસ ના જોયો, પણ એ 5 મિનિટ માટે હું એ ભૂલ કર્યો છો કે નથી કર્યો? અને ભૂલ તો ભૂલ છે, તો પછી મારી પાસે એ સર્ટિફિકા આવી ગઈ છે કે એ 5 મિનિટની ભૂલ મારી માફ થઈ ચૂકી છે? ઇન્શાલ્લાહ માફ કરી આપશે, પણ એસકે સર્ટિફિકા આવી ગઈ છે મારી પાસે? કોઈ મલાઈકા આવ્યો છે સપનામાં, કોઈ આવીને કહી ગયો છે કે કોઈ ખબર એવી આવી છે કે મારા બંદા એ જે તું 5 મિનિટની ભૂલ કર્યો તો હું તને માફ કરી આપ્યો છું, તારો દોષ્ય ક્લાસે થઈ ગયો છે? નથી આવ્યો ને, તો હવે જ્યાં સુધી આવ્યો નથી તો હક શું બને છે બીજાને બીજાના એપ તલાશ કરવાની?
અલ્લાહ કહે છે કે જ્યાં સુધી તારી સર્ટિફિકેટ નથી આવી ત્યાર સુધી બીજાની પંચાયત નહીં કરી દીધું, તારી વ્યાધિ કર તારો શું થશે. અને વિચાર કરો મોમિનીને કરામ, જો એક ગુનાની સજા અલ્લાહ દઈ દે, લાખો ગુના અમો કરી લીધા અલ્લાહ માફ કરી દીધો, એક ગુનાને અલ્લાહ માફ ના કર્યો અને એની સજા હવે અલ્લાહ દેવા માંગે છે મરવા પછી, તો એક સજા એક પિનિશિયો બરદાસ્ત કરવામાં આપની શક્તિ છે? દુનિયાની પિનિશિયો નથી, હા આ કોઈ દુનિયાનો રાજા કે દુનિયાનો કોઈ ગાર્ડિયન પ્રિઝોનિયરનો કે એ નથી, અલ્લાહ છે. એની સજાનો મતલબ એનો કહર, એનો ગઝબ, એનો અઝાબ. એક તાઝિયાનો મારવામાં આવે તો આખી કબર આગમાં ભરાઈ જાય છે. તો છે શક્તિ આપણાની અંદર. તો પછી જ્યારે જ્યારે આપને ખબર છે કે આપણે પોતે ગુનેગાર છે, ખતાકાર છે, તો શું હક બને છે આપણે બીજાઓને એબોને તલાશ કરીએ? આજના દર્શમાં જે પહેલો વિચારના અને સવાલ રાખવા માંગુ છું એ આ વસ્તુ છે. અને બીજો સવાલ રાખી અને તમારી જહેમતને હું તમામ કરવા ચાહું છું. આટલી મજલિસો ને રિવાયતો ને હાદીસોની અંદર આપણે ગીબતોની બુરાઈ સાંભળી લીધા છે. ગીબતોની શું બુરાઈ છે મને એ બધું આ વખતમાં બયાન નથી કરવું, ખાલી એટલો યાદી દે રહ્યો છે કે આ એ ગુનો છે જેના થકી આપણી નેકી ધોવાઈ જાય છે. જેની આપણી ગીબત કરે છે એને આપણી નેકી એને મળે છે ને એની ખરાબી આપણામાં આવી જાય છે. તો હું એ સવાલના સવાલ રાખવા રાખી અને રૂખસદી ચાહું છું. આંબાનો ઝાડ તો ઉગાયરા, એના ફલ ખાવા છે કે નથી ખાવા? યા તો પછી મૂકી દેવા છે, આંબાનો ઝાડ ભલે ઉગે છે બીજા ખાતા રહે, હું મહેરૂમ રહી જાઉં. વેપાર કર્યા, ફાયદો મળ્યો, નફો મળ્યો, તો એ નફાથી પોતાને ફાયદો ઉઠારું છે કે નથી ઉઠારું? યા તો સવારથી સાંજ સુધી વેપાર કર્યા, હવે ભલે ને બીજા આવીને લઈ જતા હોય, જેને ખબર, ઘરના નોકરો હોય, કોઈ ચોર હોય, કોઈ ઉધાર માંગવા વાળો હોય, કોઈ બી માણસ છે તિજોરી ખુલ્લી મૂકી દીધો, એ ભાઈ જેને ખબર છે આવીને લઈ જા, શું કરવું છે? એ મહેનત જે આપણે સવારથી સાંજ કર્યા છે એના ફલ ખાવા છે કે નથી ખાવા? નેકી તો કર્યા, હવે નેકીનો ફાયદો અને ફલ આપણે ચાહે છે કે નથી ચાહતા? જો ચાહે છે કે જે હું નેકી કર્યો છો, ભલાઈ કર્યો છો, એના ફલ અને સવાબ મને મળે, એનો ફાયદો મને મળે, તો આપને શરિયતે મુકદ્દસા કહે છે તો પછી તમે તમારી જબાન, તમારા ઈશારા, કોઈ બી રીતે, કોઈ બી રીતના કોઈના એબોને તમે ખોલો નહીં. સલા ને ભૂરે ઘર દે પા, તમને કબરમાં એ નથી પૂછવામાં આવવાનું કે ફલાનો શું કેરો ને ફલાનો શું, એ પૂછવામાં આવશે તમે શું કેરા. તમારો ફર્જ બનતો તો પારકી ગીબતો ના કેરો, તમે તમારી ફરજને પૂરી કર્યા, એ વાજીબાતને પૂરી કર્યા, એ પૂછવામાં આવશે. આપણી પાસે જવાબ હોવું જોઈએ કબરની અંદર, હા મારા મહબૂબ હું હકીર અને મામૂલી માણસ છો, પણ તું બી જાણે છે, જે એસે હું કોશિશ કર્યો છો મારા જબાનથી ખેર જ નીકળે અને પારકા એબો ના નીકળે. બસ આ બે સવાલ ઉપર આજની જહેમત હું તમામ કરવા માંગુ છું. કોઈ વાક્યો તમારી સામે નથી રાખવા માંગતો, વિચારના માંગુ છું કે આપણે અહીંયાથી ઉઠીને જઈએ તો આ બે સવાલ ઉપર આપણે વિચારણા કરીએ. ઇન્શાલ્લાહ એના જરિયાથી પાક પરવરદિગારે આલમ અમોને હિદાયત આપશે અને તોફીક આપશે આ તમામ કમલાતને આપણે હાસિલ કરીએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિકા યા અરહમર રાહિમીન. પરવરદિગાર મુહમ્મદ વાલ મુહમ્મદ અલ ઇસ્લામના વાસ્તા અને સદકાથી હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે માફ કરી આપ. આઈંદા માટે નેકીની તોફીક અતા ફરમા. મરુમીનને જવારે મે માસુમીનમાં જગા અતા ફરમા. ઇમામે ઝમાન અલી ઇસ્લામના મિશન માટે કામ કરવાની તોફીક, મોકો અને ખુલુસ અતા ફરમા. તારી નિયમતોની સહી મારેફત અને એનાથી ફાયદો ઉઠાવવાની તોફીક અતા ફરમા. દુશ્મનાન ઇસ્લામની સાજિશો અને જુલ્મથી મુસલમાનોને મોમિનોને નજાત અતા ફરમા. બીમારોને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા.
قوم پر جے مخصوص بلا نے پریشانی آوی چکی چے ہمیشہ واسطے نہ تھی نجات عطا فرما نجات عطا فرما نجات عطا فرما محمد وال محمد علیہ السلام نا واسطہ نے صدقہ تھی ہر مومن آل محمد نا گھروں نے خوشی ہوتی بھری آپ انے مسائب محمد وال محمد علیہ السلام نا صدقہ تھی جے بھی مومن جے بھی کائیں ویادی پریشانی دکھو غموں ماں مبتلا ہوئے انہیں تکلیفوں نے دور فرما سبحان ربک رب العزت اما یصفون وسلام علی المرسلین والحمدللہ